ભાજપના આગેવાનો વિવાદમાં ફસાઈ રહ્યા છે. ડીસા યાર્ડના ચેરમેન માઉજી દેસાઈએ જાહેરમાં સ્વીકાર્યું કે પાર્ટી અને કાર્યકર્તા જ ઉમેદવારોને હરાવે છે. વિડીયો વાયરલ થાય એટલે વિવાદ તો થવાનો જ છે. ભાજપ પોતાના સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની મહેનતની મિસાલો વારંવાર આપતું રહે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ કાર્યકર્તાઓ અને સંગઠનના વખાણ કરતા થાકતા નથી. ત્યારે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા માવજી દેસાઈએ મંચ પરથી એક નિવેદન આપતા પક્ષના કાર્યકરો પર જ સવાલ ઉઠાવી દીધા. તેમણે કહ્યું કે પક્ષ અને કાર્યકર્તા જ ઉમેદવારોને હરાવે છે. તો આ ભારતીય જનતા પાર્ટીને ક્યારે કોઈ હરાઈ શકે એવી પરિસ્થિતિ બનવાની નથી. હજુ બીજા 25 વર્ષ શાસન થશે તો પણ એન્ટી ઇન્કમસી ઉભી થવાના કોઈ ચાન્સ નથી. આપણે ફક્ત ને ફક્ત કયો હારીએ છીએ તો મારે ન કહેવું જોઈએ, પણ આપણે આપણી પાર્ટી જ હરાવતી હોય છે. અને આપણે જ આપણે આપણા કાર્યકર્તાઓ આપણને કયો હરાવતા હોય છે મિત્રો, તો એમાંથી આપણે બહાર નીકળી આ ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે મજબૂત બને, દિવસે દિવસે પ્રગતિ કરે. ધાનેરાના થાવર ગામે ભાજપના જ સરપંચોના અભિવાદન કાર્યક્રમમાં ભાજપના સાંસદો અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં માવજી દેસાઈએ આ શબ્દો ઉચ્ચારીને પાર્ટી અને કાર્યકરોની કામગીરી પર જ સવાલ ઉભા કરી દીધા. ચૂંટણીની પ્રક્રિયામાં જે તે વખતે ટિકિટો મળ્યા પછી પરિણામ હાર જીત છે એ જે તે વખતની સ્થિતિઓ ડિપેન્ડ કરતી હોય છે. આમાં કોઈ કાર્યકર્તા કે આગેવાનો હરાવતા હોતા નથી, અને કદાચ અશિસ્તનું કામ કરે તો અમારી એની પણ પદ્ધતિ હોય છે, પ્રદેશ લેવલે શિસ્ત સમિતિ હોય છે. જો ધાનેરા વિધાનસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો 1995માં અહીંથી કોંગ્રેસના ગોવાભાઈ રબારી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2002 અને 2007 એમ 3 ટર્મ સુધી અહીં ભાજપનો દબદબો રહ્યો. જ્યારે વર્ષ 2012માં કોંગ્રેસના જોઈતા પટેલ અહીંથી જીત્યા અને વર્ષ 2017માં કોંગ્રેસના નાથાભાઈ પટેલે માવજી દેસાઈને 2000 મતથી હરાવીને કોંગ્રેસનો દબદબો યથાવત રાખ્યો હતો. ભાજપના નેતાઓ હાર બાદ બફાટ કરવા પર ચડી જાય છે. 2 દિવસ પહેલા મંત્રી નરેશ પટેલે વલસાડમાં કહ્યું હતું કે દાળને કારણે ચૂંટણી હાર્યા, અને હવે માવજીભાઈ કહે છે કે પક્ષ જ ચૂંટણી હરાવે છે. આટલા ઓછા મતથી મળેલી હારને 5 વર્ષ થવા આવ્યા, પણ હજુ માવજીભાઈનું દર્દ છલકાઈ રહ્યું છે. હવે આ નિવેદન બાદ આ વખતે ભાજપ તેમને ધાનેરા બેઠક પરથી ટિકિટ આપશે ખરી? બનાસકાંઠાથી ધવલ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.